શના 84 વૈષ્ણવની વાર્તામાં હવે 15મી વાર્તા આપની સમક્ષ લઈને આવ્યા છીએ તો 15માં વૈષ્ણવ કોણ છે વૈષ્ણવો એક ક્ષત્રાણી કે જેઓ મહાવનમાં રહેતા હતા એમની વાર્તા પ્રસંગ કહીએ તો આ વૈષ્ણવો આ જે ક્ષત્રાણી છે એ તો મહાપ્રભુજીના સેવક અને કૃપાપાત્ર એવા સેવક છે અને જારે જારે પ્રભુ છે મહાપ્રભુજી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા જયારે મહાવનમાં પધરાય ત્યારે આ સેવક છે ક્ષત્રાણી એમના બને છે અને આ ક્ષત્રાણી યમનાજીમાં જલ ભરવા જાય છે યમનાજી ત્યારે એમને ચાર સ્વરૂપો મળી આવે છે કેટલા ચાર સ્વરૂપો અને એ ચારેય સ્વરૂપો કયા કયા છે આ ચારેય સ્વરૂપો છે ને એમને મહાપ્રભુજી આગળ છે લઈ અને છે મહાપ્રભુજીને પધરાયવા છે એમાં પ્રથમ છે શ્રી નવનીત પ્રિયાજી બીજા છે શ્રી ગોકુલચંદ્રમાજી ત્રીજા છે શ્રી લાડેલીશજી અને ચોથા છે એ ત્રિભંગીજી છે તો શ્રી ત્રિભંગીજી એ બધા જ સ્વરૂપોને લઈ અને તેઓ મહાપ્રભુજીને પધરાવી આપે છે અને ત્યારે મહાપ્રભુજી છે અલગ અલગ વૈષ્ણવોની ઉપર આ સ્વરૂપો છે એ સેવા અર્થે પધરાવી આપે છે એમાં ગઈકાલે જ આપણે વૈષ્ણવો જોયું તું કે ગજન દાવન છે એમના માથે આ નવનીત પ્રિયાજી બિરાજે કારણ કે મહાપ્રભુજી એમના માથે પધરાવ્યા છે અને બીજા છે ગોકુલ ચંદ્રમાજી એ પણ આપણે આગળ જોયું કે ગોકુલ ચંદ્રમાજી છે એ નારાયણ માથે પધરાવ્યા છે સેવા અર્થે મહાપ્રભુજી અને લલિત ત્રિભંગીજી છે એ લલિત ત્રિભંગીજી ત્રીજું સ્વરૂપ છે એ એમણે દેવા કપૂર છે એમના માથે પધરાયું છે અને લાડી લેસ્ટી છે એ જીયા દાર ક્ષત્રિય છે જીયા દાર ક્ષત્રિય એમને માથે સેવા અર્થે પધરાવી દીધું છે અને જ્યારે એમના માથે આ સ્વરૂપ પધરાવ્યા ત્યારે મહાપ્રભુજીએ કીધું કે આ અમારું સર્વસ્વ છે એ અમે તમને સોપી રહ્યા છીએ અને એમનું ખૂબ જ રૂઢિ રીતે પ્રેમથી ભાવપૂર્વક તમે એમની સેવા કરજો અને બધાએ મહાપ્રભુજીની આજ્ઞા છે એ શિરો ઉપર એટલે સર ઉપર રાખી છે અને બધા જ સ્વરૂપોની ખૂબ જ રૂઢી રીતે એમની સેવા છે આ બધા જ સેવો કોઈએ કરી છે છે એમણે કહ્યું કે અમારું સર્વસ્વ તમે અમાર તમારી સાથે લઈ જાઓ છો મહાપ્રભુજી આવું સુંદર કહ્યું એટલે બધાએ ખૂબ જ સરસ સેવા કરી ગજન ધાવને છે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પોતાના પ્રભુ છે એ નવનીત પ્રિયાજીની સેવા કરી અને જે મહાપ્રભુજી કીધું કે તમારાથી સેવા ન પહોંચે ત્યારે તમે ફરી પાછા અમારા ઘેર પધરાવજો એટલે આ જે નવનીત પ્રિયાજી છે ફરી પાછા જ્યારે રહેતા નથી ત્યારે મહાપ્રભુજીના ઘેરે પધારે છે અને બીજા જે ઠાકોરજી છે વૈષ્ણવો એ આપણે જોયું આગળ જે વાર્તા છે કે ગોકુલ ચંદ્રમાજી છે એ નારાયણ દાસ માથે બિરાજે છે પણ જ્યારે નારાયણ બ્રહ્મચારી રહ્યા નહીં ત્યારે પછી કૃષ્ણદાસે એ ઠાકોરજીની સેવા કરી અને ફરી તેઓ ગુસાઈજીના ઘરે પધાર્યા છે અને જે લલિત ત્રિભંગી છે એ તો અંતર ધ્યાન થઈ ગયા છે વૈષ્ણવ તો લીલત લલિત ત્રિભંગી જે વૈષ્ણવ છે એમને માથે બિરાઈ છે એમની વાર્તામાં આપણને જોવા મળે અને શ્રી લાડી છે એ જીયા ઉપર બિરાજે છે જીયા ઉપર કૃપા કરે છે અને જ્યાં સુધી તેઓ રહ્યા છે ત્યાં સુધી એમણે ખૂબ જ સુંદર સેવા કરી છે અને ફરી તેઓ પણ શ્રી ગુસાઈજીના ઘરે પધાર્યા છે તો વૈષ્ણવો આ સગડા સ્વરૂપ અત્યારે શ્રી મહાપ્રભુજીના કુળમાં બિરાજે છે અને આ ક્ષત્રાણી તો એવા પરમ કૃપાપાત્ર ભગવદીય થઈ ગયા અને જેમને મહાન પુષ્ટિ પુષ્ટ પૂર્ણ પુરષોત્તમ છે એ ચાર સ્વરૂપો એમને પ્રાપ્ત થયા વિષ્ણવો આવા સુંદર સ્વરૂપો છે એમને પ્રાપ્ત થયા કેટલી કૃપા હશે એમના પર મહાપ્રભુજીની એટલે વૈષ્ણવો લૌકિક અને મર્યાદિત જે ફળો છે એ સાધનથી મળી આવે છે કોઈ પણ પ્રકારના ક્રમો કર્મો કરીએ સાધન કરીએ એનાથી આપણને લૌકિક સુખ છે એ પ્રાપ્ત થઈ જાય પણ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ છે એ તો ખરેખર કૃપાથી જ પ્રાપ્ત થાય જેના ઉપર પ્રાણેશની કૃપા હોય એટલે કે ઠાકોરજીની કૃપા થાય તેના ઉપર જ શ્રી મહાપ્રભુજી પણ કૃપા કરે અને આવું અલૌકિક ફળ છે પ્રાપ્ત થાય આવા અધિકારી છે આ પંચમ પણ આપણને છે એ જાણવા મળે વૈષ્ણવ વધુ જાણવું હોય તો આ પંચમ વલ્લભાખ્યાન પણ જોઉં જો વૈષ્ણવો આ વાર્તા તમને પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં વધુ વાર્તા સાંભળવા માટે અહીં લિસ્ટ આપ્યું છે તેના પર ક્લિક કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જય શ્રી કૃષ્ણ